રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી ચેનલ છે ખેતી કા સાગરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે 26,000 પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ચેનલને સબસ્ક્રાઈબ કરવા બદલ. અને અમે અવનવી પાકમાં માહિતી આપતા રહેતા હોઈએ છીએ એટલે આપ સૌ વિડીયો જોતા રહેજો. ખાસ ખેડૂત મિત્રોએ કહેવાનું હતું કે ડુંગળીમાં ઘૂંસળા વળે છે, બાફિયો આવે છે. આવે છે ને બધાને ડુંગળીમાં? ન આવતો હોય તો કહેજો. તમને બધાને ડુંગળીમાં બાફિયો આવે છે, ઘૂંસળા વળી જાય છે. એને માટેની કોઈ દવા હોય, કોઈ ખાતર હોય કે જેથી મૂળિયા સારામાં સારા મૂકે, બરાબર છે, તો એ દવા તમે અમને કહેજો. તો દવાઓ તો અવનવી ઘણી બધી આવી હતી, છંટકાવ કર્યો હતો, અમુક ટકા સમય રે, અમુક ટકા રિઝલ્ટ ન રહે. પણ આપણે જે આજથી લગભગ 15 દિવસ પહેલા, 20 દિવસ પહેલા વિડીયો આપ્યો હતો પાયરોક્લોર સ્ટ્રોબિન અને ટેરાસોપનો, અને એમાં જે અમે ડેમોન્સ્ટ્રેશન લીધા હતા એ અમે ડુંગળીમાં 18 જેટલા ડેમોન્સ્ટ્રેશન લીધા હતા. એ 18 ડેમોમાં અમને સારામાં સારા પરિણામો મળ્યા છે, ખૂબ જ સારામાં સારા પરિણામો મળ્યા છે. એ સિવાય આપણે જે વિડીયોમાં દવા બતાવી હતી કે એ દવાના આસપાસના વિસ્તારમાં મળે એ લઈ લો અને છાંટો તમતા તમને આમાં પરિણામો સારા મળશે. તો આપણે જેમ કીધું કે ભાઈ અમે જે વિડીયોમાં પ્રશ્ન પૂછશો ને એનો અમે તમને જવાબ આપીશું, એ વિડીયોના માધ્યમથી અમને ખ્યાલ આવ્યો કે ઘણા બધા ખેડૂતોએ એ દવા વાપરી છે, ત્યાં મળી ગઈ આજુબાજુમાં, અને એ દવા છાંટવાથી એમને પરિણામ સારા મળ્યા છે. વોટ્સઅપના માધ્યમથી જે અમને મેસેજ કર્યો હતો નંબરમાં, તો એ વોટ્સઅપના માધ્યમથી લગભગ 22 થી 23 ખેડૂત મિત્રોએ કીધું હતું તમતર આપો અમારી ગેરંટી, એવા મેસેજ આવ્યા હતા કે અમને સારામાં સારું પરિણામ અને ભયંકર પરિણામ મળ્યું હતું. અને જે આપણે કીધું હતું કે તમે પ્રશ્ન પૂછો અમે જવાબ આપીશું, એમાં જે કમેન્ટ્સમાં લખેલા હતા ખેડૂત મિત્રોએ પ્રશ્નો, હવે એની અમે યાદી કાઢીએ ને તો એમાં તમને કોઈ 34 ખેડૂત મિત્રો એવા છે હતા કે ભાઈ અમને પરિણામ મળ્યું છે, અમારે જે ડુંગળીમાં રોગ હતો જલેબી વળવાનો, કોક કે મારે 70% પરિણામ મળ્યું, કોક કે 80% મળ્યું, કોક કે 60% પરિણામ મળ્યું છે. એ એટલા માટે કે જે તે સમયે એ ખેડૂત મિત્રોને એ રોગ ભયંકર રીતે આવી ગયો હોય અને પછી દવા નાખી હોય એમાં એમને 60% કે 70% કે 80% પરિણામ મળ્યું, 100% નથી કહેતા પણ 60-70% જે પરિણામ તમને મળ્યું છે, કારણ કે બગડ્યું જ મૂળ 20% હોય, ખાલી બગડ્યું જ મૂળ 20% કે 25% હોય એમાંથી તો તમને 60% કે 70% પરિણામ મળી ગયું હોય. મતલબ કે 1 વીઘાની માલીપા તમારા 100 કેરા હોય કે 100 કેરા માલી તમારે 15 કે 20 કેરા બગડ્યા હોય, હવે 15 કે 20 કેરાની માલીપા તમને 70% પરિણામ મળ્યું હોય એટલે એની ગણતરી કેમ કરો કે ભાઈ ઈ 15 કેરામાંથી 12 કે 13 કેરા હારા થઈ ગયા છે, આપણે જેને પાળિયા કહેતા હોય, પાટલા કહેતા હોય, હવે એ 13 પાળિયા પાટલા હારા થઈ ગયા હોય તો 2-3 કેરા બગડ્યા હોય તો આપણે એને એ ખોટને આપણે સમજી શકીએ છીએ કે ભાઈ હવે એ તો ગયા પણ વાંધો, બીજું તો બધું બચી ગયું. તો આવા જે ખેડૂત મિત્રો દ્વારા જે પોતે દવા લઈ અને અનુભવ કરવામાં આવ્યો હતો એ 34 ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને અમને જે વોટ્સઅપના માધ્યમથી 23-24 ખેડૂત મિત્રોએ જે અમને મેસેજ આપ્યા હતા કે હિતેશભાઈ તમે જે દવા સિંધી હતી અમને, કે ભાઈ અમારા દવા લેવી છે, તમે ફોટો પાડીને અમને વોટ્સઅપમાં ફોટો મોકલી દો, આપણે અમને ફોટો મોકલી દીધો, અમને મળી ગઈ આજુબાજુમાં, ઘણા ખેડૂત મિત્રોને નથી મળી આજુબાજુમાં, ફોન કર્યા અને 50 કિલોમીટરના અંતરિયાળ એરિયામાં અમને મળી ગયું. તમે એમને ફોન કરો કે ભાઈ હું જામજોધપુરથી બોલું છું કે ભાઈ સુરેન્દ્રનગરથી બોલું છું, જામનગર કે રાજકોટથી બોલું છું, અમારે નથી મળતી શું કરી, એટલે મિત્ર કંપનીના સાહેબને ફોન કરી કે ભાઈ આ દવા ક્યાં મળશે, આપના આજુબાજુના કોઈ ડીલર હોય ત્યાં મળી જાય, તાકે ઉભરું જોઈ દઉં, તાકે હા આ ડીલર પાસે લગભગ દવા હશે પણ એ એરિયાના સાહેબનો નંબર આપો, એટલે એરિયાના સાહેબનો નંબર આપે ને ત્યાં એમને આજુબાજુના એરિયામાંથી એમને મળી જાય છે. તો આવા ખેડૂત મિત્રોને જે દવા મળી ગઈ અને છાંટી દીધું એમને સારામાં સારું પરિણામ આવ્યું છે, બરાબર છે. એ દવા કઈ છે હવે હું તમને ખાસ કહું છું, તમે એનો સ્ક્રીનશોટ પાડી લેજો તમ તારે. એક છે ટેરાસોબ, આ સ્પેનથી કંપની લાવે છે, સ્પેનથી. આપણે કેમ કે ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઇન્ડિયા, આપણે હવે તો ભારત કહેવાનું ને, ભારત કે એવી રીતે આ એક દેશ છે સ્પેન, બરાબર છે. એ સ્પેનથી લાવવામાં આવે છે, ફોકસ કરો કેમેરામાન, જો અહીંયા છે નામ સ્પેન, બરાબર છે.
તો એ સ્પેન થી લાવવામાં આવે છે અને આને પંપે 30 ml નાખવાનું. અને એક આવે છે પાયરોક્લોરસ્ટ્રોબિન. પાયરોક્લોરસ્ટ્રોબિન છે જે ખરેખર વેલોસિટી ના નામથી આવે છે, બરાબર છે. પાયરોક્લોરસ્ટ્રોબિન લગભગ બેસ્ટ એગ્રોમાં છે, પછી BSF વાળા પાસે છે કે અન્ય કોઈ કંપની પાસે હોય તો તમે નાખી શકો છો. માનો કે મેરીઓન હોય BSF નું તો એમાં પાયરોક્લોરસ્ટ્રોબિન આવે છે, પ્રાયક્ઝેર હોય તો એમાં પાયરોક્લોરસ્ટ્રોબિન આવે છે, પછી એક વેલોસિટી આવે છે. અમે તળાજા તાલુકાના વિસ્તારવાળી છીએ અને અમે ડુંગળી માટે આ બે દવાની અત્યારે ખાસ ભલામણ કરી છીએ, કારણ કે આના અમને રિઝલ્ટ મળ્યા છે. અમે 18 ડેમો કર્યા હતા અને 18 ડેમો હજર કાંઈ ઘટે જ નહીં, એટલે નક્કી કર્યું છે કે હજી અમે થોડાક ડેમોન્સ્ટ્રેશન વધારે કંપનીને કહી કે અમને આપે અને અમે ત્યાં ખેડૂતોની મીટિંગ રાખી શકીએ, જેથી કરીને ખેડૂતો દ્વારા આ વસ્તુ એને બોલવામાં આવે, ખેડૂતો બોલે કે ભાઈ હા અમે આ વસ્તુનો ઉપયોગ કર્યો તો અમે રિઝલ્ટ સારું મળ્યું છું. પણ ખેડૂતો અમારે ડુંગળી સોંપવામાં છે ભાઈ, નેવરા નથી બચારા, નહીં તો અમારે ઘણું થવું છે. પણ એ એમ કે ભાઈ હવે મારી પાસે ટાઈમ નથી તો આપણે કાંઈ એનો ટાઈમ બગાડાય નહીં, ન બગાડે ને મહેમાન, બરોબર. તો બે ખેડૂત મિત્રોનો ખાસ પ્રશ્ન એ હતો કે ભાઈ હવે અત્યારે અમારે ડુંગળી કરવી છે શિયાળો પાક માટેની, તો સારી કઈ અને હંગરી હકાય એવી? તો હંગરી હકાય એવી ડુંગળી છે પંચગંગા સીડ વાળાનું અરવલ્લી સ્પેશિયલ પંચગંગાનું આ ડુંગળીનું બિયાણ છે, જે વહેલી એ પાક છે તમારે, અને પછી વરસાદ સામે સહનશીલ થોડીક રહેશે, શિયાળામાં કોઈ કારક આવી જાય માવઠું તો એના માટે સારી રહે છે. અને 6 થી 7 મહિના સુધી તમે આને સંગ્રહી શકો છો, આ એની વિશેષતા છે. તો તમે અરવલ્લી તંત્ર કરો, પછી એનું પિંક આવે છે રોયલ પિંક એ કરી શકો છો તમે, અને પૂના ફુરસંગી પણ આવે છે એ પણ કરી શકો છો. ખાસ ખેડૂત મિત્રો બહુ નારાજ છો તમારા બધાથી, બહુ એટલે બહુ. મારો એક એક વિડીયો 35-35, 37-37 હજાર, 50-50 હજાર ખેડૂતો સુધી પહોંચી જાય છે. તો સબસ્ક્રાઇબ કરી જો ને ભાઈ ચેનલને, વિડીયો કાયમિક મારા વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી જો તો હરેક મારા વિડીયો તમને જોવા મળશે. મારો વિડીયો આવ્યો તમે જોઈ લીધો, તમને એમ થયું કે આ ભાઈને વિડીયો હવે આવતા રહેશે, પણ હું વિડીયો મૂકું અને ક્યારેક તમારામાં ન આવ્યું હોય પણ હું જો સબસ્ક્રાઇબ કરી દીધેલું હોય ને તો આવ્યા જ કરે, બરાબર છે. બાકી હું હિતેશ પટેલ, યા રજા આપો મને, અને કાંઈ પણ પ્રશ્ન હોય તમે તમારા કોમેન્ટમાં લખો. બાકી સીતારામ, જય શ્રી રામ, બાબા સીતારામ.